આપ સારા દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. બે દિવસ પૂર્વે સોની બજારમાં બંગાળી યુવાન પર થયેલા હુમલામાં હુમલાખોરને શોધવા પોલીસની મથાપણ. સુવર્ણ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરતી પોલીસ. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સની ધરપકડ. લગ્નની લાલચ આપી અનેક વાર ગુજાર્યો બળાત્કાર. અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. ગુડ મોર્નિંગ જીતુલાલ. ગુડ મોર્નિંગ નાઈ. ટપાટા ટપાટા. હાય પ્રિયા. હાય નહીં, ટપાટપ ટપાટપ ટપાટપ. લાયસન્સ લાયસન્સ નહીં, ટપાટપ ટપાટપ. અરે ટપાટપ. ગારિયાધાર ગ્રુપ ટપાટપ ડિટર્જન્ટ સાબુ. વ્હાઇટ હાઉસ, પૂર્વી સોસાયટી, હીરાબાગ, વરાછા રોડ, સુરત. કોન્ટેક્ટ રમેશભાઈ પી ચૌહાણ, ગાડિયાધાર વાળા. મોબાઈલ નંબર 9427751640, 9712981640. બ્રેક બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સોની બજારમાં ખૂની હુમલાનો ભોગ બનેલા બંગાળી યુવાનનો પીછો થતો હતો. પ્રાપ્ત વિગત મુજબ દહેરના કોઠારિયાના નાકા નજીક બોઘાણી શેરીમાંથી 3 દિવસ પૂર્વે બંગાળી તરુણ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાનો બનાવ અંગે પોલીસે જ્યાંથી તરુણ મળી આવ્યો તેની નજીકમાં સુવર્ણદીપ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરા કબજે કરી તેના ફૂટેજ મેળવતા તેમાં પીડિત યુવાનની પાછળ એક શખ્સ જતો જોવા મળ્યો હતો, જેના આધારે પોલીસે આ શખ્સનું વર્ણન મેળવી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના મામાના ઘરે વેકેશનમાં સોનીકામ શીખવા આવેલા બંગાળના કોદંબાનો તરુણ હસીબુલ ગત શુક્રવારે સવારે તેના મામા સાઇફુલ હારૂનભાઈને કુદરતી વાજતે જવાનું કહી દુકાનેથી નીકળ્યા બાદ બપોર સુધી પરત ન આવતા તેના મામા સાઇફુલ તથા અન્ય કારીગરોએ તેમના ઘરે તથા આસપાસ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સાંજે હસીબુલ બોઘાણી શેરીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેના ગળાના ભાગે કોઈક છરીના ઘા ચીક્યાનું તથા ગંભીર ઈજા પહોંચવાનું ખુલતા હસીબુલને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બંગાળી તરુણે જે સ્થળેથી મળી આવ્યો તે જોગી ચેમ્બર નજીકના સુવર્ણદીપ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવતા તેમાં ઈજાગ્રસ્ત હસીબુલની પાછળ અન્ય એક શખ્સ જતો જોવા મળ્યો હતો, જેના આધારે પોલીસે આ શખ્સની તસવીરો અને ફૂટેજ પરથી તેની શોધખોળ હાથ ધરી છે. હસીબુલ પર લૂંટના ઈરાદે હુમલો થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનાર શખ્સની ભાળ મેળવી તેની ઝડપી લીધા બાદ જ ખરી હકીકતો જાણી શકાય તેમ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રંગબેરંગી માટલાની વિવિધ વેરાયટી જોવા મળી રંગીલા રાજકોટમાં. રાજકોટમાં ઉનાળો આવે અને સખત તાપમાં માણસમાં કાળઝાળ ગરમીમાં પાણી ઠંડુ હોવું અને પેટમાં ઠંડક માટે માટલામાં જે ઠંડુ પાણી મળે એટલે માણસને હાશકારો થાય. ઉનાળો આવે અને માણસને કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી મળે કે આનંદમાં આવી જાય. આ રીતે હવે ફ્રીજની સુવિધા ન હોય તો પણ ઠંડુ પાણી માણસને મળે તો માણસની પ્યાસ બુઝાઈ જાય. અને આજકાલ બજારમાં અવનવા માટલા મળતા થયા છે. લાઇટ હોય કે ન હોય, ફ્રીજ હોય કે ન હોય, પરંતુ માટલા માણસને ઠંડુ પાણી પૂરું પાડે છે અને કાળઝાળ ગરમીમાં માણસને ઠંડુ પાણી મળતા માણસને પેટમાં ઠંડક થાય છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. કોઈના લગ્નમાં જાઓ છો કે? અરે ના ભાભી, અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ. જરૂર પ્રમોશન થયું છે. અરે ના ના ભાભી, ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે, ખરું ને? બિલકુલ નહીં ભાભી, તમે કન્ટ્રી ક્લબના નવા બિલિયનર કાર્ડ વિશે નથી સાંભળ્યું? કન્ટ્રી ક્લબ બિલિયનર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપ ની સાથે બીજું ઘણું બધું માત્ર 59,999 રૂપિયામાં. ગુડ મોર્નિંગ જીતુલાલ. ગુડ મોર્નિંગ નાય. ટપાટપ ટપાટપ. હાય પ્રિયા. હાય નહીં, ટપાટપ ટપાટપ ટપાટપ. લાયસન્સ લાયસન્સ નહીં, ટપાટપ. આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ. ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ ટપાટપ ડિટર્જન્ટ સાબુ ગારિયાધાર ગ્રુપ ટપાટપ ડિટર્જન્ટ સાબુ. વ્હાઇટ હાઉસ, પૂર્વી સોસાયટી, હીરાબાગ, વરાછા રોડ, સુરત. કોન્ટેક્ટ રમેશભાઈ પી ચૌહાણ, ગારિયાધાર વાળા. મોબાઈલ નંબર 9427751640, 9712981640. અરે ઉડી ગઈ. ક્યાં ગઈ? અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. દો આ કિસી, ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. બ્રેક બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સની ધરપકડ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આજીડીમ ચોકડી પાસેના પીટીસીના ગ્રાઉન્ડમાં ચૂપડામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સની થોરાડા પોલીસે ધરપકડ કરી હતી. એક માસ પૂર્વે લગ્નની લાલચે જુદા જુદા સ્થળે જઈ અનેક વખત હુકર્મ આચાર્યનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ આજીડીમ ચોકડી પાસેના પીટીસી ગ્રાઉન્ડમાં ઝૂંપડામાં રહેતી સગીરાનું ગિરીશ અમરસિંહ પરમાર ઉંમર વરસ 20 નામનો શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયાની થોરાડા પોલીસ મથકમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન થોરાડા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળતા બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના વડા ગામેથી ગિરીશ અમરસિંહ પરમારને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને એક માસ પૂર્વે લગ્નની લાલચ આપી મોડાસા, ધનુષરા, ગણેશપુરા સહિત અલગ અલગ શહેરોમાં લઈ જઈ બળાત્કાર ગુજર્યાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પરાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ગિરીશ અમરસિંહ પકવાણા નામનો આરોપી બળાત્કારમાં આવેલો છે. એના આજરોજ અમે લોકો ફોટા પાડવા આવેલા હતા, ત્યારે આઈના થોરાડાના પીઆઈએ કે કોર્ટમાં ફોટા પાડવાના એ રીતે ઇનકાર કરી રહ્યા છે. તો શું છે એનું કારણ? હું આમાં પોલીસની પણ મિલીભગત છે કે અન્ય કોઈ કારણ? કેમેરામેન પ્રતિક પ્રાગડા સાથે સુરેશ પરમાર, એબીજી ન્યૂઝ, રાજકોટ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને કામનો ભાર વધતા વિફરી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક એવી જગ્યા છે જ્યાં સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો સારવાર લેવા માટે આવે છે, અને આ સિવિલ હોસ્પિટલમાં શાંતિ જળવાના બોર્ડ લગાવવામાં આવેલ છે. જે નિયમનો ભંગ અહીં સિવિલ હોસ્પિટલના સ્ટાફ જ કરે આમાં આમ પ્રજાનો શું વાંક. પગાર લેવો સારો લાગે છે, પરંતુ કામ કરવું તો કંટાળાજનક લાગે છે, તેવું રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 10માં ફરજ બજાવતા મહિલા તબીબ ડોક્ટર રીનુના વર્તન પરથી લાગતું હતું. જાણવા મળતી વિગત અનુસાર ગત રાત્રિના શહેરના હનુમાનમઢી ચોક નજીક રહેતો અશરફ નામનો 14 વર્ષીય કિશોરને ગઈકાલે અકસ્માત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ઇમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. બાદ તેની તબિયત લથડતા ફરીથી સિવિલ હોસ્પિટલમાં લવાતા ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટર રામાવતે તેને વોર્ડ નંબર 4માં રાખવાને બદલે વોર્ડ નંબર 10માં દાખલ કરાવતા મહિલા તબીબ ડોક્ટર રીનુનો મગજનો પારો આસમાને ચડી ગયો હતો. તેથી ડોક્ટર રામાવત સાથે ઉગ્ર બોલાચાલી થતા ગાળાગાળી થતા હોસ્પિટલનો સ્ટાફ અને લોકોના ટોળા એકત્રિત થયા હતા. બાદ પોલીસ કંટ્રોલને જાણ થતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો, મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, તો પોલીસ સ્ટાફ સાથે પણ આ મહિલા તબીબે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગાળાગાળી કરી હતી. આ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ, જેનો સ્ટાફ આવા કાર્ય કરે તો સારવાર હેઠળ રહેલા દર્દીઓનું શું. એવા સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ભક્તિનગર સ્ટેશન પ્લોટ મેઇન રોડ ધૂળધાણી કરી મુક્તિ મહાનગરપાલિકા. પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં જુદા જુદા સરકારી વિભાગો અને ખુદ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા વધારવાના કામો સામે ખોદકામ વધુ થતા હોય, છેલ્લા મહિનાઓમાં રસ્તાની ઘોર ખોદાઈ જવા લગભગ કોઈ વોટ બાકી રહ્યો નથી. આડેધડ ખોદકામ બાદ નિયમ મુજબ પેવટ કામ નહીં કરતી મહાનગરપાલિકાના વાકે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે રાજકોટ શહેરની મધ્યમાં આવેલ ઔદ્યોગિક જેવા વિસ્તાર ભક્તિનગર સ્ટેશન પ્લોટ મેઇન રોડ પર ધૂળ અને ધુમાડાની આંધીઓ ઉઠી રહી છે. વોર્ડ નંબર 9 ભક્તિનગર સ્ટેશન પ્લોટ મેઇન રોડ પર થોડા સમય પહેલા સ્ટ્રોંગ વોટરની પાઇપલાઇન પાથરવાનું શરૂ કરાયું હતું. લાંબો સમય લોકોએ ખાડાના કારણે બાજુના રસ્તાઓ પરથી જવું પડ્યું હતું, પરંતુ ટ્રકથી માંડી છકડા ટુ વ્હીલરની મોટી અવરજોર હોય છે, આથી આમ પણ ખૂબ ધુમાડા અને ધૂળ ઉડતા હોય છે. હવે કોર્પોરેશને રાબેતા મુજબ ખાડા પૂરી દીધા છે, પરંતુ મુખ્ય માર્ગ પર રોજ ધૂળના ગોટા ઉડે છે. ભરતડકામાં વાહન ચાલકો ગામડામાંથી પસાર થતા હોય એવું અનુભવ કરે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. કોઈના લગ્નમાં જાઓ છો કે? અરે ના ભાભી, અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ. જરૂર પ્રમોશન થયું છે. અરે નાના ભાભી, ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે, ખરું ને? બિલકુલ નહીં ભાભી, તમે કન્ટ્રી ક્લબના નવા બિલિયનર કાર્ડ વિશે નથી સાંભળ્યું? કન્ટ્રી ક્લબ બિલિયનર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપ ની સાથે બીજું ઘણું બધું, માત્ર 59,999 રૂપિયામાં. ગુડ મોર્નિંગ જીતુલાલ. ગુડ મોર્નિંગ નાય. ટપાટપ ટપાટપ. હાય પ્રિયા. હાય નહીં, ટપાટપ ટપાટપ ટપાટપ. લાયસન્સ લાયસન્સ નહીં, ટપાટપ ટપાટપ. આય ટપાટપ. સુ છે ટપાટપ. આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ. ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ ટપાટપ ડિટર્જન્ટ સાબુ. ગારિયાધાર ગ્રુપ ટપાટપ ડિટર્જન્ટ સાબુ, વ્હાઇટ હાઉસ, પૂર્વી સોસાયટી, હીરાબાગ, વરાછા રોડ, સુરત. કોન્ટેક્ટ રમેશભાઈ પી ચૌહાણ, ગારિયાધાર વાળા. મોબાઈલ નંબર 9427715140, 9712981640. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? કિસી જલ્દી જલ્દી. અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. દો
આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઈસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. બ્રેક બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. ઢોર પકડ પાર્ટી દ્વારા એક સપ્તાહથી ઢોર પકડવાનું બંધ. પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રખડતા ઢોર અવારનવાર રાહદારીઓને હડફેટે લેતા હોય છે, તેથી લોકોને નાની મોટી ઈજાઓ થતી હોય છે, તો કેટલીક વાર જીવ પણ ગુમાવો પડે છે. ગઈકાલે બનેલી ઘટનાથી ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને માર્ગો ઉપર રખડતા ઢોર ગમે ત્યારે લોકો માટે જખમી બની જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કમિશનર દ્વારા પકડાયેલા ઢોરને છોડાવવા આવતા ઢોર માલિક સામે પોલીસ ફરિયાદો કરવાનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. તો શહેરના કોઈ પણ માર્ગ પર જાઓ એટલે રખડતા ઢોર તો 100% જોવા મળે જ છે અને ઘણીવાર ઢોર રાહદારીને હડફેટે લેતા નાની મોટી ઈજાઓ પણ લોકોને થતી હોય છે. તેવામાં ગઈકાલે આમ્રપાલી ટોકીસ પાસે ઉભેલા વૃદ્ધને ઢોરે ધીક મારતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. પીજીપીસીએલના અધિકારીઓની આળસથી ભોગ બનતી પ્રજા. રાજકોટ શહેરમાં રામાબેન ચોકડી પાસે મારુતિ હોલની બાજુમાં પોલ પાડવાના કારણે 11 કેવી બંધ કરવામાં આવે છે, પરંતુ બંધ ન કરેલ હોવાથી વાયર તૂટતા જાનહાની થવાની શક્યતા રહેલી છે. પીજીપીસીએલના કોન્ટ્રાક્ટરને પૂછતા અમારા અધિકારીઓની જવાબદારી હોય છે, તેમજ અધિકારીઓને પૂછતા અધિકારીએ જણાવ્યું હતું કે અમારો LC લેવી પડે તેને કારણે અમારે ધક્કો થાય ઝેટકો ઓફિસે. પીજીપીસીએલના અધિકારીઓને જવાની આળસ થાય છે, જેથી કરીને ચાલુ લઈને કામ કરાવે છે, જેથી જાનહાની થવાની શક્યતા રહે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે કેમેરામેન પ્રતિક પ્રાગડા, રાજકોટ. રાજકોટ શહેરવાસીઓને આનંદો. રતનપર જવા માટે પણ હવે સિટી બસની સુવિધા ઉપલબ્ધ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સિટી બસના ચારે બાજુ રૂટ શરૂ થતા જાય છે, પરંતુ મોરબી રોડ પર સિટી બસની સુવિધાનો અભાવ હતો, પરંતુ હવે મોરબી રોડમાં રતનપરમાં રામચરિત્ર માનસ મંદિર સુધીનો રૂટ ચાલુ કરવામાં આવતા શહેરીજનોને બેડી તથા ગૌરીદળ તથા રતનપર જવા માટે સિટી બસની સુવિધા ચાલુ થતા લોકોને ખૂબ જ આનંદ થશે. ઝડપથી વિકસતા રાજકોટમાં મોરબી રોડના વિકાસને પગલે નવી નવી સોસાયટીઓ હવે સિટી બસનો લાભ મળતા ખુશીની લહેર દેખાઈ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, રાજકોટ. જોઈએ આજના મુખ્ય સમાચાર. 2 દિવસ પૂર્વે સોની બજારમાં બંગાળી યુવાન પર થયેલા હુમલામાં હુમલાખોરને શોધવા પોલીસની મથાપાટ. સુવર્ણ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરતી પોલીસ. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સની ધરપકડ. લગ્નની લાલચ આપી અનેક વાર ગુજાર્યો બળાત્કાર. આજના એબીજી ન્યૂઝ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો એબીજી ન્યૂઝ રાજકોટ.